સમાચારોની સાથે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રીય કાર્ય દેશના તમામ આર્મી જવાનો માટે રક્ષા યજ્ઞ કરવાના છે. આગામી તારીખ 1-8 માર્ચ સુધી યજ્ઞનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સરહદ પર સતત તૈનાત અને સતર્ક રહેતા જવાનો માટે રક્ષાની કામના કરવામાં આવશે અને તેને જ લઈને કચ્છમાં સરહદ પર બીએસએફ જવાનોને મળ્યા અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ રક્ષા યજ્ઞની જાહેરાત કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે. તમામ જવાનો માટે રક્ષા યજ્ઞ કરવામાં આવશે. આવનારા સમયમાં જોવા મળશે દેશ માટે તૈનાત રહેતા તમામ જવાનો માટે યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 1-8 માર્ચ સુધી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રીય કાર્ય દેશના તમામ આર્મી જવાનો માટે રક્ષા યજ્ઞ કરવામાં આવશે. આગામી તારીખ 1-8 માર્ચ સુધી યજ્ઞનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સરહદ પર સતત સતર્ક રહેતા અને કામ કરતા જવાનો માટે રક્ષાની કામના કરવામાં આવશે. કચ્છમાં સરહદ પર બીએસએફના જવાનોને મળ્યા અને ત્યારબાદ આ નિર્ણય તેઓએ લીધું છે. દિલ્હીમાં દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી છે યજ્ઞની જાહેરાત. તો આ જ મુદ્દે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે. ધર્મેશજી, જે રીતે હવે યજ્ઞનું આયોજન કરવામાં આવશે આવનારા સમયમાં તમામ એ જવાનો માટે જે દેશ માટે તૈનાત રહે છે. નવીન, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલે દિલ્હીના દિવ્ય દરબારમાં એક મોટી રાષ્ટ્રીય કાર્યની જાહેરાત કરી છે. દેશના તમામ આર્મી જવાનો માટે રક્ષા યજ્ઞ કરશે અને આગામી 1-8 માર્ચ સુધી બાગેશ્વર ધામમાં રક્ષા યજ્ઞ કરવામાં આવશે. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે કચ્છના સરહદ ઉપર હમણાં તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી, ત્યારે કચ્છના સરહદ ઉપર બીએસએફના જવાનો મળ્યા હતા અને ત્યાર પછી તેઓએ નિર્ણય લીધો છે કે દેશની સરહદ ઉપર સતત સતર્ક રહેતા જવાનો માટે રક્ષાની કામના માટે આ યજ્ઞ કરશે. દિલ્હીના દિવ્ય દરબારમાં ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક મોટી જાહેરાત કરી છે અને રક્ષા યજ્ઞ કરવાની વાત કરી છે. આગામી 1-8 માર્ચ દરમિયાન આ યજ્ઞનું મોટું આયોજન છે. આમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું રાષ્ટ્રીય કાર્ય કરવા પણ જઈ રહ્યા છે. જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ અને સાથે જોડાવા બદલ. તો દેશની સરહદ પર સતત તૈનાત અને સતર્ક રહેતા જવાનો માટે રક્ષાની કામનાની સાથે હવે આવનારા સમયમાં યજ્ઞ જોવા મળશે.